કચ્છના અંજારમાં ભારે વાહન ચાલકો બેફામ બન્યા છે. ટ્રેલરની અડફેટે બે વિદ્યાર્થીની ઘાયલ થઈ. યોગેશ્વર ચોકડી વિસ્તારમાં અકસ્માત સર્જાયો. ઉશ્કેરાયેલા લોકોએ ભારે વાહન રોકીને વિરોધ કર્યો હતો. રસ્તા પર બેસીને ભારે વાહનોને રોકીને વિરોધ કર્યો. જાહેરનામાનો કડક અમલ કરાવવાની માંગણી આ લોકો કરી રહ્યા છે. કડક અમલવારી નહીં થાય ત્યાં સુધી રોડ બંધ જ રહેશે. તંત્રની બેદરકારીથી નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. અંજારમાં ટ્રેલરની અડફેટે બે વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચી છે. તમે જોઈ શકો છો કે યોગેશ્વર ચોકડીએ છાસ વાળે આવા બનાવો બનતા હોય છે. જ્યારે કલેક્ટરશ્રીનું અહીંયા નોટિફિકેશન ઇસ્યુ છે ત્યારે હપ્તા રાજમાં રાજતી આ સરકાર અને હપ્તા રાજમાં રાજતું આ તંત્ર એ નોટિફિકેશનનો અમલવારી નથી કરાવતું અને છાસ વાળે અહીંયા લગભગ 200 કરતાં વધુ જીવો એને આ જ ચોકડી ઉપર હોમાળા છે. અમે તંત્રને અપીલ કરીએ છીએ કે મહેરબાની કરીને હવે તો જાગો. આવનારા દિવસોમાં ક્યાંક તમારા પરિવારના કોઈ સભ્યનો આ ચોકડી ભોગ ના લે એના માટે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હવે તમે જાગો.